જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હિમાચલ પ્રદેશમાં આવેલું માતા નૈના દેવીનું ચમત્કારિક મંદિર તેની પાછળ સી પૌરાણિક કથા સંકળાયેલી છે અને આ મંદિરનું નામ નૈના દેવી જ સા પરથી પડ્યું તો એ વિશેની થોડી ઝાંખી કરીએ હિન્દુ ધર્મમાં તમામ શક્તિપીઠનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે વિશ્વભરમાં કુલ બાવન શક્તિપીઠ આવેલી છે જોકે શક્તિપીઠની સંખ્યા એકાવન માનવામાં આવે છે પરંતુ તંત્ર કુલ બાવન શક્તિપીઠ દર્શાવવામાં આવી છે આ તમામ શક્તિપીઠના અસ્તિત્વ પાછળ એક ધાર્મિક કારણ છે પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે ભગવાન શિવની પહેલી પત્ની સતીએ પોતાના પિતા રાજા દક્ષની મરજી વિના જ ભગવાન ભોલેનાથ સાથે લગ્ન કર્યા હતા આ તરફ રાજા દક્ષે એકવાર વિરાટ યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ આપ્યું ન હતું તેમ છતાં માતા સતી તેમના પિતાના નિમંત્રણ વગર જ યજ્ઞમાં પહોંચી ગયા જો કે યજ્ઞમાં ન જવા માટે ભગવાન શિવે તેમને મનાઈ પણ ફરમાવી હતી હવે જ્યારે માતા સતી તે હવનમાં પહોંચે છે ત્યારે રાજા દક્ષ માતા સતીની સામે જ તેમના પતિ ભગવાન શિવને અપશબ્દ કહે છે અને અપમાનિત પણ કરે છે પોતાના પિતાના મુખ્ય પતિનું અપમાન માતા સતીથી સહન ન થતાં તેઓએ અગ્નિકોડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી પત્નીનો યોગ સહન ન થતાં શિવ માતા સતીનું શબ લઈને તાંડવ કરવા લાગ્યા ભગવાન શિવના તાંડવથી બ્રહ્માંડમાં પ્રલય વ્યાપી જાય છે જેથી ભગવાન વિષ્ણુ તેમને રોકવા સુદર્શન ચક્રનો ઉપયોગ કરે છે આ સુદર્શન ચક્ર વડે માતા સતીના શરીરના ટુકડા થાય છે અને આ ટુકડાઓ જે જગ્યાએ પડ્યા હતા તે આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ શક્તિપીઠો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ અને તિબેટમાં આવેલી છે અહીં દર્શનાર્થીઓ માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આવી જ એક શક્તિપીઠ ભારતના હિમાચલ પ્રદેશમાં આવી છે જે શ્રી નૈનાદેવી મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર પંજાબ હિમાચલ સીમા પર આવેલા આનંદપુર સાહિબથી માત્ર કિલોમીટરના અંતરે એક પહાડ પર આવેલી છે શક્તિપીઠ શ્રી નૈના દેવી પર શક્તિપીઠ પૈકીનું એક મંદિર છે ઉપરોક્ત પૌરાણિક કથા પ્રમાણે અહીં માતા સતીની આંખ એટલે કે નૈના પડી હતી જેથી તેમનું નામ શ્રી નૈના દેવી પડ્યું હતું આ નૈના દેવીની પૌરાણિક કથા વિશે જાણીએ માતા દેવીનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે એક કથા પ્રમાણે જ્યારે માતા દેવીએ મહિષાસુનો વધ કર્યો હતો ત્યારે તમામ દેવતાઓ ખુશ થઈને નૈનામાનો જય જયકાર કરે છે તેથી પણ આ તીર્થ સ્થળનું નામ શ્રી નૈનાદેવી પડ્યું હતું જ્યારે અન્ય એક કથા એવી પણ પ્રચલિત છે જેમાં એક ગોવાળ પોતાની ગાયો અહીં ચરાવતો હોય છે ગાયો ચરાવતા અહીં અચાનક જ ગાયોના આચરણમાંથી દૂધ વહેવા લાગ્યું હતું ત્યારબાદ ગોવાના સપનામાં રાત્રે માતા નૈના દેવી આવે છે અને અહીં તેમના મંદિરનું નિર્માણ કરવાનું કહે છે માતા નૈના સપનામાં આવી હોવાથી તે બીજા દિવસથી માતા માટે મંદિરનું નિર્માણ ચાલુ કરી દે છે મંદિર વિધિવત સ્થપાયા બાદ નૈના ગુર્જરના નામ પરથી જ આ મંદિરનું નામ શ્રી નૈના દેવી રાખવામાં આવ્યું હતું આ મંદિર વિશ્વભરમાં પ્રચલિત છે તેમજ અન્ય ચમત્કારોથી પણ જાણીતું છે અહીં માતાજીનો જે પ્રાચીન કુંડ આવેલો છે તેમાં કેટલાય હવન કરવામાં આવે છે તો તેમાં શેષ એટલે કે હવનની રાખ ઉઠાવવી પડતી નથી હવનની તમામ રાખ એટલે કે ભગુતી તે હવનની અંદર જ સમાઈ જાય છે વિજય પ્રાપ્તિ માટે દુઃખ દૂર કરવા કે અન્ય બીમારી કે રોગ દૂર કરવા માટે ઉપરાંત ધન પ્રાપ્તિ માટે અહીં અનેક પ્રકારના હવન કરવામાં આવે છે એક ધાર્મિક માન્યતા પ્રમાણે અહીં એક હવન કરવો એ સો હવન કરવા બરાબર છે શ્રી નૈના દેવી મંદિરમાં દરરોજ કુલ પાંચ વાર આરતી કરવામાં આવે છે આ પાંચ આરતીમાં બે સ્નાન અને શૃંગાર આરતીનો સમાવેશ થાય છે માતા શ્રી નૈના દેવીની પ્રથમ આરતી સવારે ચાર વાગ્યે થાય છે આ સવારની પ્રથમ આરતીમાં પાંચ માવાનો ભોગ ચડાવવામાં આવે છે જ્યારે આ આરતી બાદ દ્વિતીય આરતી સવારે છ વાગ્યે કરવામાં આવે છે જેમાં માતાજીને બરફીનો ભોગ ચડાવાય છે ત્યારબાદ ત્રીજી આરતી બપોરના સમયે કરવામાં આવે છે જેમાં તેમને રાજશ્રી ભોગ ચડાવવામાં આવે છે આ ભોગની સાથે સાથે તેમને પાંચ શાકભાજી બાસમતી ચોખા અને ખીર પણ અર્પણ કરવામાં આવે છે અલબત્ત આ તમામ આરતી થયા બાદ સંધ્યા આરતી સાડા સાત વાગ્યે કરવામાં આવે છે જેમાં માતાજીને ચણા પૂરીનો ભોગ ચડાવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના સમયે સાડા નવ વાગ્યે માતાજીની શયન આરતી કરવામાં આવે છે જેમાં માતાજીને ફળ અને દૂધનો ભોગ ધરાવવામાં આવે છે મોટાભાગના શ્રદ્ધાળુઓ આ પાંચેય આરતીનો લાભ લે છે અને માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે આ મંદિર સાથે એક ચમત્કારિક માન્યતા પણ જોડાયેલી છે જો કોઈ વ્યક્તિને આંખોમાં કોઈ પ્રકારની સમસ્યા હોય કે બીમારી હોય અને માતાજીને ચાંદીના નેત્ર ચડાવે છે તો તેમની આંખોની દૃષ્ટિ ઠીક થઈ જાય છે આંખ સંબંધિત રોગ હોય તો તે મટી જાય છે પ્રાચીન સમયથી શ્રદ્ધાળુઓ નૈના દેવીના દર્શને આવે ત્યારે ચાંદીના નેત્ર જરૂર અર્પણ કરે છે તો આપ પણ આ મંદિરની અવશ્ય મુલાકાત લેશો અને માતાની તમામ મનોકામના પૂર્ણ કરે એવી જ અભ્યર્થના સાથે જય માતાજી